हाय फ्रेंड्स, आजना वीडियो सेशन में स्टैंडर्ड 12 वाणिज्य व्यवस्था सब्जेक्ट में फरी पाछो आपणे चेप्टर नंबर 3 आयोजन में एक नवो प्रश्न लेवा जई रह्या छीए। आ प्रश्न छे बहु सरस मजानो के जे तमने एमांथी बबे गुणना अलगथी प्रश्न पूछाई शके एवो प्रश्न छे। शुं छे जोईए स्क्रीन ऊपर प्रश्न आवी गयो छे, योजनाना प्रकारो समझावो। प्रश्न छे योजनाना प्रकारो समझावो। बने त्यां सुधी आ प्रश्न जे छे साथे आखो पूछता नथी, पूछी पण शके, पण आमांथी दरेक मुद्दाओने बे गुण માટે અલગ અલગ પૂછાય એવી રીતે પૂછવામાં આવતો હોય છે। તો એ પ્રશ્ન કયો છે, યોજનાના પ્રકારો સમજાવો। તો આ યોજનાના પ્રકારો કયા કયા છે જોઈએ। પ્રકારો આવી ગયા છે તમારી સામે સ્ક્રીન ઉપર, કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના। તો આ યોજનાના કુલ 6 પ્રકારો છે। હવે આ જે 6 પ્રકાર છે એમાંથી આજે આપણે પહેલા 3 પ્રકારોની ચર્ચા કરવાના છીએ। કયા છે જોઈએ। પહેલો પોઈન્ટ આવે છે કાયમી યોજના। કાયમી યોજના એટલે શું, તો કે પહેલા જ મુદ્દામાં એની વ્યાખ્યા આપી છે, જોઈએ। જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કાયમી યોજના તૈયાર કરવામાં આવે છે। હવે કાયમી યોજના એટલે શું, તો કે એવા પ્રકારની યોજના કે જેની કામગીરી માટે રોજબરોજ નિર્ણય લેવાના હોય, રોજિંદા નિર્ણય લેવામાં આવે, તો એવી કે જે કાયમ માટેની છે એને કાયમી યોજના કહેવાય છે। શું છે આમાં જોઈએ। જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહી શકાય। આને પણ તમે વ્યાખ્યા કહી શકો છો, પેપરમાં પણ લખી શકાય। પૂછે તો શું કહે છે કે જે વ્યવસ્થાકીય પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય, જે તે પ્રવૃત્તિ વારંવાર થતી હોય, ત્યાં એક પ્રમાણિત એટલે કે ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવે, કામગીરીની એક રીત નક્કી કરવામાં આવે અને એ મુજબ બધી કામગીરી થાય, તો એવી યોજનાને શું કહેવાય, કાયમી યોજના કહેવાય છે। ત્યારબાદ કહે છે કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે। જી હા, આ એક વખત યોજના તૈયાર થઈ જાય ને તો એને ઘણી બધી વખત લાંબા સમય સુધી વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે। આ યોજનામાં નીતિ, વિધિ અને નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે, જેથી તાબેદારો, કર્મચારીઓ કામગીરી અંગે ઝડપથી નિર્ણય લઈ શકે છે। જો શું કીધું આપણને કે આપણા જે કામગીરી માટેના જે કર્મચારીઓ છે, તાબેદારો છે, ઝડપથી નિર્ણય લઈ શકે એટલા માટે કે વિધિ, નીતિ, નિયમો નક્કી કરવામાં આવે છે, જે લાંબા ગાળે નક્કી થાય છે, જેથી સરળતાથી કામગીરી થઈ શકે। દાખલા તરીકે વાત કે ઉદાહરણ કહે છે કે ભાઈ ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ। હવે આપણા ધંધાકીય એકમમાં એક વખત આપણે નિર્ણય લઈ લીધો કે ભાઈ આપણા ગ્રાહકો છે એને માલની ડિલિવરી કેવી રીતે કરશું, હવે એક વખત યોજનાનું માળખું તૈયાર થઈ ગયું પછી એ પદ્ધતિ લાંબા સમય સુધી ચાલતી રહે છે। હવે આનો એક મોટો ફાયદો શું છે, તો કહે છે કે તેથી તેનો અમલ કરતી વખતે કર્મચારીઓએ વારંવાર ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી। અહીં એક વખત યોજના તૈયાર થઈ ગઈ પછી નિમ્ન કક્ષાના જે કામદારો છે એનો અમલ પછી રેગ્યુલર ચાલુ રાખે, વારે ઘડીએ ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી, એટલે કાયમ માટે કામગીરી અમલમાં મૂકી શકાય એને કાયમી યોજના કીધી। ત્યારબાદ બીજી યોજના લઈએ, ત્યારબાદ આવે છે વ્યૂહાત્મક યોજના। હા, પહેલી જ લાઈનમાં એની જે છે વ્યાખ્યા આપેલી છે એ પેપરમાં પૂછવા માટે મોસ્ટ આઈએમપી શું છે જોઈએ। વ્યૂહાત્મક યોજના, ધંધાકીય એકમો તેની ફિલસુફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે। આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસુફીથી કામ કરે તે નક્કી કરવામાં આવે છે, તેને એકમનું જીવન ધ્યેય કહે છે। જો શું કહે છે, અહીં શબ્દ યુઝ કર્યો છે ફિલસુફી। દરેક ધંધાકીય એકમ, દરેક કંપની, દરેક પેઢી પોતાની એક અલગ વિચારસરણીથી કામ કરે છે। ફિલસુફી મતલબ પોતાના વિચારો, પોતાની વિચારધારા, પોતાની પદ્ધતિ મુજબ કામ કરે છે। તો એમ કહેવા માગે છે કે જે તે ધંધાકીય એકમ પોતાના આખા જીવન દરમિયાન કઈ ફિલસુફીથી, કઈ વિચારોથી, કઈ રીતથી કામ કરશે એ નક્કી કરવાનું જે કાર્ય છે ને એને એકમનું જીવન ધ્યેય કહે છે। અને આવું એકમનું જીવન ધ્યેય ક્યાં નક્કી થાય, તો કે વ્યૂહાત્મક યોજનામાં નક્કી થાય છે। જોઈએ આગળ,
એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. ધંધાકીય પર્યાવરણ તેની શક્તિઓ અને નબળાઈઓ ધ્યાનમાં લઈ યોજનાનું ઘડતર કરે છે. જે શું કીધું, આપણા ધંધાકીય એકમને જરૂરી હોય તેવી ટૂંકા ગાળાની અથવા લાંબા ગાળાની યોજના તૈયાર થાય. હવે ટૂંકો ગાળો કોને કહેવાય, તો કે એક વર્ષથી ઓછો સમય હોય તેને ટૂંકો ગાળો કહેવાય, એક વર્ષથી વધુ સમય હોય તો એને લાંબો ગાળો કહેવાય. તેઓ ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની યોજના તૈયાર થાય. પ્લસ આ ધંધાકીય પર્યાવરણ જે છે એમાં આપણી તાકાત, આપણી શક્તિઓ શું છે, આપણા ધંધાની નબળાઈઓ શું છે એ ધ્યાનમાં લઈને યોજના તૈયાર થાય છે. આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે. વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે, આ માટે તેને લગતા સુસંગત નિર્ણયો લેવા પડે. જો શું કહે છે આપણને કે આ યોજના માટે સંચાલક પાસે ભવિષ્ય જોઈ શકે તેવી દીર્ઘદ્રષ્ટિ જરૂરી છે. રાઈટ, તો હવે ત્યારબાદ ત્રીજો પોઈન્ટ લઈએ, આજનો ત્રીજો પોઈન્ટ. બાકીનો પ્રશ્ન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, બીજા ભાગમાં. આજનો જે છે ત્રીજો પોઈન્ટ આવે છે, જોઈએ સુનિયોજિત યોજના. તો ફરી પાછું પહેલા પોઈન્ટમાંની વ્યાખ્યા આપેલી છે, જોઈએ. ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાનું ઘડતર કરવામાં આવે તેને સુનિયોજિત યોજના કહે છે. બસ આ બે જ શબ્દો તમારે યાદ રાખવાના. શું કે ધંધાકીય એકમમાં મધ્ય સપાટીએ જે ટૂંકા ગાળાની યોજના તૈયાર કરવામાં આવે એને શું કહેવાય છે, એક સુનિયોજિત યોજના કહેવાય છે. બાકી તો યોજના જ છે, પણ એ આપણને ચોખ્ખર કરીને સ્પેસિફાય કર્યું. શું કે જે મધ્ય સપાટીએ થાય અને ટૂંકા ગાળા માટે હોય એને સુનિયોજિત યોજના કહેવાય. એ કઈ રીતે છે જોઈએ. આ યોજના એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયોને સ્પષ્ટ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે. જી હા, આ યોજનાનો સમયગાળો કેવો છે, એક વર્ષ અથવા તેનાથી ઓછો, એટલે ટૂંકા ગાળાની યોજના છે. બીજું અહીં શું કીધું કે આપણી રોજબરોજની કામગીરીનો ટૂંકા ગાળાનો ધ્યેય સ્પષ્ટ કરે છે, એટલે આપણી એક પ્રકારની તે હેતુલક્ષી યોજના બની જાય છે. આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય જરૂરી છે. જી હા, જે તે મધ્ય સપાટીએ અથવા ઉચ્ચ સપાટીએ જે અધિકારી દ્વારા આ યોજના તૈયાર કરવામાં આવે છે એની પાસે જે છે ચોક્કસ કૌશલ્ય હોવું જરૂરી છે. ક્યા વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના છે એ અહીં સ્પષ્ટ થાય છે. આ યોજનાનો એક આ ફાયદો બતાવે છે. શું કે અહીં આપણે કયા વિભાગમાં, કયા ખાતામાં, કયા કર્મચારી પાસેથી કેટલું કામ, કયું કામ મેળવવાનું છે એની સ્પષ્ટતા આપણને આ સુનિયોજિત યોજનામાં પ્રાપ્ત થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આ જે યોજનાના પ્રકારો છે એમાં આપણે પહેલાં ત્રણ પ્રકારોની ચર્ચા કરી છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આના જ આપણે જે છે બીજા ત્રણ પ્રકારોની ચર્ચા કરીશું.